एक विज्ञापन मित्र उनका आलोचना वासुदेव ने यूट्यूब चैनल पर स्वागत करो छु आज अपने धोरण 5 में से आसपास एमा अपने पाठ छे 18 नो ने पाठ नु नाम छे कहो अमे क्या जैसी कहो एहो अमे क्या जैसी तो ये पाठ ना आपने नाना प्रश्न जवाब मैंने खाली जगह जोई गया छे आज अपने पाठ ना मोटा प्रश्न जवाब जो आवे छे અનુસ્નાત ખેડી ગામ અને સુંદરી ગામ વચ્ચેનો તફાવત ચાર મુદ્દા આપીને સમજાવો બરાબર તો ચાર મુદ્દા એવા કયા છે કે જે આ ગામમાં આ વસ્તુ હતી અને આ ગામમાં વસ્તુ નથી તો આપણે જોઈ લઈએ તો એમાં પહેલો મુદ્દો છે કે અનુસ્નાત ખેડી ગામ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે આવેલું હતું જ્યારે સુંદરી ગામમાં છાયો આપે તેવું એક વૃક્ષ પણ ન હતું પછી એનો બીજો મુદ્દો છે કે ખેડી ગામમાં ખોરાક શાકભાજી બળતણ અને લાકડા પ્રાણીઓનો ખોરાક દવાઓ વગેરે પૈસાથી લેવા પડતા ન હતા જ્યારે સુંદરી ગામમાં આ બધી વસ્તુ ખરીદવા માટે પૈસા આપવા પડતા હતા બરાબર પછી એનો ત્રીજો પોઈન્ટ છે કે ખેડી ગામના લોકો બધા એક પરિવારની જેમ રહેતા હતા અને એકબીજાની મદદ કરતા હતા જ્યારે સુંદરી ગામના લોકો તેમની સાથે સારું વર્તન પણ કરતા નહીં અને મણકોતરે મહેમાન કહીને તેમનો મજા ઉડાડતા હતા ત્યારે એક ચોખ્ખો મુદ્દો કે ખેડી ગામમાં શાળા હોસ્પિટલ બસ ટ્રેન અને વીજળીની સુવિધા ન હતી જ્યારે સુંદરી ગામમાં શાળા હોસ્પિટલ બસ વીજળીની સુવિધા હતી તો આ ચાર મુદ્દા છે એ તમે પાકું કરી લેજો આ તમારી એક્ઝામમાં તમારે પૂછી શકાય છે ત્યાર પછી એમાં બીજો પ્રશ્ન છે તમે કેવી રીતે કહી શકો કે અનુજનું ખેડી ગામ એક પરિવાર જેવું હતું એવા કયા કારણો છે તમે એમ કહી શકો કે આ ગામ છે એ એક પરિવારની જેમ રહેતું હતું તો આપણે જવાબમાં લખવાનું છે કે અનુજના ગામમાં બધા લોકો એક પરિવારની જેમ રહેતા હતા સારા અને ખરાબ સમયે બધાને મદદ કરતા હતા અને એકબીજાની સાથે એકબીજાનો સાથ હતા વડીલો લગ્ન ગોઠવતા અને કોઈ પણ ઝઘડાનો ઉકેલ પણ તેઓ જ લાવતા આ પરથી આપણે કહી શકાય કે અનુજનું ગામ ખેડી ગામ એક પરિવાર જેવું હતું બરાબર તો આ પ્રશ્નના જવાબ છે એ તમારે બાકી બુકમાં લખી લેવાના છે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ